એમપી ધવલ પટેલ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરવી છે. આજે આટલું મોટું આયોજન કરવામાં આવ્યું છે, બધા ધારાસભ્ય અને એમપી ને બોલાવવામાં આવ્યા છે, કારણ શું છે? જી, સૌથી પહેલું કારણ જે અમારા નરેન્દ્ર મોદી સાહેબે 23 વર્ષ પૂર્ણ કર્યા છે, 23 વર્ષ પૂર્ણ કરવાની આજે સેલિબ્રેશન છે, જે વિકાસ સપ્તાહ ચાલુ થાય છે એની પૂરી વાતચીત કરવાની નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા 23 વર્ષમાં પહેલા મુખ્યમંત્રી તરીકે ને પછી પ્રધાનમંત્રી તરીકે જે અદભુત કામગીરી કરી એ સેલિબ્રેશન માટે આ મીટિંગ. અને તમે જેમ જોતા હશો કે જે આજે હરિયાણામાં ઐતિહાસિક જીત અમારે ભારતીય જનતા પાર્ટીએ જે મેળવી છે, ને પહેલી એવી પાર્ટી બની છે જેમણે 3 વાર સતત સરકાર હરિયાણામાં બનાવી છે, તો એની જીતનો પણ આજે ખુશી છે અને આજે બધા ખુશીમાં સહભાગી થવા બધા આજે મળ્યા છે. તમારા વિસ્તારમાં કેવી પ્રકારની કામગીરી થઈ છે? હમણાં એમપી બન્યા છો, કયા વિષય ઉપર ધ્યાન આપી રહ્યા? જી, આજ અમારા વલસાડ લોકસભામાં બહુ સરસ ગ્રાઉન્ડમાં બધી કામગીરી થઈ રહી છે અને અમે લોકોની જે જરૂરિયાત હતી, નાની મોટી રેલવેની જરૂરિયાતો હોય કે પછી બીજી બધી જરૂરિયાત, એમાં ખાસ અમે પાયાની સુવિધામાં ધ્યાન આપીને બધા કામ કરી રહ્યા છે. ને લોકો આ વખતે બહુ ખુશ છે કે સાંસદ પોતે દરેક વિધાનસભામાં જે લોકો સાથે સંવાદ સાધે છે એનાથી લોકો બહુ ખુશ. પ્રધાનમંત્રી બન્યા અને ગુજરાતમાં પણ સારી સફળતા હાંસલ કરી અને ખાસ કરીને રાષ્ટ્રીય સ્તર પરથી હવે પાછા મોટી પાર્ટી આના માટે મારી કોઈ જાણકારી હમણાં હાલ ફિલવાર નથી, પણ મને લાગે છે કે જે પણ અમારું શ્રેષ્ઠ નેતૃત્વ છે એ સહી સમય પર સહી ડિસિઝન લેશે. તમે માનો છો એવું કે ભારતીય જનતા પાર્ટીમાં બધું સમૂહ સુધર્યું છે? બધું સમૂહ સૂત્ર છે ને બધા સાથે મળીને હજુ ભારતીય જનતા પાર્ટી નો ગ્રાફ ઉપર લઈ જવાનો. તો પછી અંદરના નેતાઓ જ કેમ પત્રો લખે છે અને કેમ એમનો બડાપો બહાર કાઢે? અમુક વાર અંદરની વાત કદાચ કોઈ મિસકોટ કરીને કોન્ટેક્સ્ટ વગર નું કરતા હોય, પણ એવું કંઈ પણ નથી, બધા સાથે છે. આ હતા ધવલ પટેલ અને એમનું એવું કેવું છે કે બધું જ સમૂહ સૂત્ર ભારતીય જનતા પાર્ટી માં ચાલી રહ્યું છે. આજે કાર્યક્રમ માં તમામ ધારાસભ્ય અને એમપી આવવાના છે અને કાર્યક્રમમાં સદસ્યતા અભિયાન થી લઈને આગળની ચૂંટણીઓની પણ ચર્ચા થવાની છે. સંભવિત રીતના અધ્યક્ષ બદલાઈ શકે.